અયોધ્યામાં તારીખ 22ના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશભરમાં રામલલ્લાના મહોત્સવ વૈવિધ્યતાની સાથે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં નાની બાળાઓ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર શહેર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર જિલ્લાના તમામ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે. મંદિરોમાં 56 ભોગ, મહાઆરતી, બાળકોને ભોજન, સમૂહ ભોજન, ફટાકડાની આતાસબાજી, શંખનાદ, સાફ સફાઈ, દીપજ્યોત અને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મારું નામ પુનિત પલાણ, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ સોમનાથ. આજે 550 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જયારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દશરથ રાજાએ તો એને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, પણ રામ ભગવાન 550 વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે 22 જાન્યુઆરીએ. તો ત્યારે આખું વેરાવળ, સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે. એના બેનરો લાગેલા છે, એનું આજે ઉદઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ ગોહિણીઓને જમાડવાનો કન્યાશાળામાં એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. જય શ્રી રામ. હું ડૉક્ટર રાજેશ્વરી મૈયા, સોમનાથ શિવરા મંદિર પાસે મારો આગમન છે. ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી ઉજવણી કરીએ છીએ. પરંતુ આજે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનની જેને કહે ને કે બહુ મોટી સિદ્ધિ છે, જેનો આખું વિશ્વ નોંધ લે છે, એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે. અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદઘાટન થયું છે, 501 બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે એવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ, બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ. રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે. એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે, રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે. રામ રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ર નામ તત્તુલ્ય રામ નામ વરાનને. ભગવાનના 1000 નામ લઈએ અને જે પુણ્ય મળે છે ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે. ઝવેરીભાઈ ઠકરા, પ્રદેશ મંત્રી, ભારતીય જનતા પાર્ટી. 22 તારીખે અયોધ્યામાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. આજે સમગ્ર દેશ રામમય બની ગયું છે. તે દિવસે દરેક ગામ, દરેક શહેર, દરેક શહેરનો વોર્ડ, દરેક મંદિર અયોધ્યા બને, આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજે સુશોભનો ગામમાં થઈ રહ્યા છે, રોશની થઈ રહી છે, ગામમાં પ્રભુ રામના ઝંડા લાગી રહ્યા છે અને 22 તારીખે સવારે દરેક ઘરે રંગોળી થાય, બપોરે 11 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે, બપોરે 2 વાગ્યા સુધી દરેક મંદિરની અંદર આ કાર્યક્રમ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમની અંદર સુંદરકાંડના પાઠ થાય, રામધૂન થાય અને પછી મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ સ્ક્રીન ઉપર બધા લોકો જોઈ શકે, પોતાના ગામમાં જ જોઈ શકે, પોતાના વોર્ડમાં જ જોઈ શકે, એ પ્રકારની તૈયારીઓ દરેક મંદિરમાં થઈ રહી છે. અને પછી એમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા પછી આ કાર્યક્રમ માટે પોતાનું માર્ગદર્શન પ્રવચન આપવાના છે. એમના પછી સંઘના પરમ પૂજ્ય સરસંચાલક મોહન ભાગવતજી પણ આ કાર્યક્રમ માટે સંબોધન કરવાના છે.
સંતો પણ આ બાબતમાં સંબોધન કરવાના છે અને એ રીતે આખો કાર્યક્રમ અયોધ્યાનો મંદિરનો જે છે એ દરેક ગામની અંદર દરેક વોર્ડની અંદર સંપન્ન થાય એ રીતની તૈયારી થઈ રહી છે. દરેક ગામ સમરસ બને, દરેક શહેર સમરસ બને અને સમગ્ર ગામ શહેર દરેક વોર્ડ દરેક જ્ઞાતિ જાતિથી પર ઉઠી અને દરેક લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય, સાથે મંદિરમાં આરતી કરે અને સાચા અર્થમાં રામ રાજ્યની જે કલ્પના છે એ સાકાર થાય એ પ્રકારના સમગ્ર દેશની અંદર કાર્યક્રમો ગોઠવાના છે. આ કાર્યક્રમોની તૈયારી આજે આપણે જોઈ રહ્યા છે. આજે આપણે જોઈએ તો દરેક શહેર દરેક ગામ આજે રામમય બની ગયા છે, આજે સુશોભનો ડેકોરેશનો થઈ રહ્યા છે અને ધીમે ધીમે આ કાર્યક્રમો ખૂબ ગતિથી આગળ વધશે એ રીતનો તૈયારીઓ દરેક જગ્યાએ ચાલી રહી છે. સમગ્ર દેશ જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથની અંદર પણ ખૂબ રામમય વાતાવરણ બની રહ્યું છે. તે દિવસે મારી આપ સૌને અપીલ છે કે દરેક ગામ શહેર વોર્ડ સમરસ ગામ બને, સૌ સાથે મળી આ કાર્યક્રમમાં સહભાગી થાય, સૌ સાથે મળી અને આ કાર્યક્રમની અંદર આપણે બધા લોકો પ્રભુ રામચંદ્રજીની આરતી ઉતારીએ અને જે ટીવી સ્ક્રીન ઉપરનો જે કાર્યક્રમ છે એ આપણે જોઈ શકીએ. એને માટે મને એવું લાગે છે કે આપણે આ બધા કાર્યક્રમમાં સારી રીતે કરી શકીએ એટલા માટે બપોર સુધીના આપણા ધંધા રોજગાર પણ બંધ રાખી આ કાર્યક્રમમાં જોડાઈએ. આ કાર્યક્રમ 500 વર્ષની સતત આપની લડાઈઓ, અનેક સાધુ સંતોએ પોતાના બલિદાનો આપ્યા છે, અત્યાર સુધીમાં અનેક લોકોએ આ રામ મંદિર માટે શહીદીઓ વહેરી છે, એના આપણે આ કાર સેવકોમાં પણ આપણે સૌ એમના સાક્ષીઓ છીએ. જ્યારે એટલા વર્ષો પછી આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો તે દિવસે દરેક ગામ જ્યારે પ્રભુ રામ અયોધ્યામાં વિજય કરીને આવ્યા, લંકામાં વિજય કરીને આવ્યા ત્યારે જે રીતે દિવાળીનો માહોલ હતો ત્યારે આ 22 તારીખે દરેક ગામ દિવાળી હોય, દરેક ગામ અયોધ્યામય હોય, આપણે ત્યાં પ્રત્યક્ષ ન પહોંચી શકતા હોઈએ પણ આપણે ગામમાં જ અયોધ્યા બને એ પ્રકારના આપણે સૌ પ્રયાસ કરીએ એવી આપ મારી સૌને